સમાચારની શરૂઆત કરીશું મહત્વના સમાચારથી જે ગાંધીનગરથી સામે આવ્યા છે ગાંધીનગરમાં શિક્ષકો ફરીવાર એકઠા થયા છે બદલીની માંગ લઈને આ શિક્ષકો અહીં પહોંચ્યા છે જિલ્લા અરસપરસ બદલીની માંગ લઈને તેઓ એકઠા થયા છે જીવરાજ મહેતા ભવન ખાતે આ શિક્ષકો પોતાની માંગ રજૂ કરવા માટે એકઠા થયા છે નોંધનીય છે કે ધોરણ એકથી આઠના પ્રાથમિક શાળાના શિક્ષકો કે જે ઘણા સમયથી બદલીની માંગ કરી રહ્યા છે પરંતુ તેમની માંગ ન સંતોષાતા ફરીવાર તેઓ અહીં એકઠા થયા છે પ્રાથમિક શિક્ષણ નિયામક અને સચિવને તેમણે આવેદન આપ્યું છે શિક્ષણ મંત્રીને પણ શિક્ષકોએ આવેદનપત્ર લખ્યો છે બાળકોના એડમિશનની પ્રક્રિયાના પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે પણ માંગ કરાય છે આ ઉપરાંત પરસ્પર કૌટુંબિક સમસ્યાઓનો ઝડપી નિર્ણય કરવા પણ રજૂઆત કરાય છે શિક્ષકોને કોઈ પણ પ્રકારની કોર્ટ મેટરમાં વિક્ષેપ પડતો નથી આ ઉપરાંત શિક્ષણમાં કોઈ પણ પ્રકારનો વિક્ષેપ ન પડે તેના માટે શાળાના મહેકમ પણ અસર નથી થતી તેવા પ્રકારની જે માંગ છે તે કરવામાં આવી છે અહીં વેકેશન પૂર્ણ થતા પહેલા બદલીનો ઓર્ડર ઝડપથી કરવા માટે માંગ કરવામાં આવી છે નોંધ છે ઘણા સમયથી આ શિક્ષકો માંગ કરી રહ્યા છે બદલીની તેઓ માંગ કરી રહ્યા છે જિલ્લા અરસપરસ બદલીની માંગને લઈને આજે જીવરાજ મહેતા ભવન ખાતે આ શિક્ષકો એકઠા થયા ધોરણ એકથી આઠ ના પ્રાથમિક શાળાના શિક્ષકો અહીં એકઠા થયા છે પ્રાથમિક શિક્ષણ નિયામક અને સચિવને તેમણે આવેદન આપ્યું શિક્ષણ મંત્રીને પણ શિક્ષકોએ આવેદનપત્ર લખ્યો છે આ ઉપરાંત તેમણે ઘણા ઘણી પોતાની જે માંગો છે શિક્ષકોની તે માંગોને સંતોષવા માટેની રજૂઆત કરાઈ છે જેમાં બાળકોના એડમિશનની પ્રક્રિયા પ્રશ્નનું નિરાકરણ લાવવા માંગ કરાય છે સાથે પરસ્પર કૌટુંબિક સમસ્યાઓનો પણ ઝડપી નિર્ણય કરવામાં આવે તેવી રજૂઆત થઈ છે શિક્ષકોને કોઈ પણ પ્રકારની કોર્ટ મેટરમાં વિક્ષેપ પડતો નથી શિક્ષક શિક્ષણમાં કોઈ પ્રકારનો વિક્ષેપ પડતો નથી શાળાના મહેકમમાં પણ અસર થતી નથી વેકેશન પૂર્ણ થતાં પહેલાં બદલીનો ઓર્ડર આપે ઝડપથી જે છે તે આ કાર્યવાહી કરવામાં આવે તેવા પ્રકારની માંગ લઈને આ શિક્ષકો અહીં જીવરાજ મહેતા ભવન ખાતે એકઠા થયા છે જિલ્લા અરસપરસ બદલીની માંગ લઈને આ શિક્ષકો જે છે તે એકઠા થયા છે ધોરણ એકથી આઠના પ્રાથમિક શાળાના શિક્ષકો છે કે જેઓ આજે ગાંધીનગર જીવરાજ મહેતા ભવન ખાતે એકઠા થયા છે અને પ્રાથમિક શિક્ષણ નિયામક અને સચિવને પોતાની માંગો રજૂ કરતું આવેદનપત્ર લખ્યો છે સાથે શિક્ષણ મંત્રીને પણ શિક્ષકોએ આવેદનપત્ર આપ્યું છે શિક્ષણ મંત્રી તેમણે આવેદન પત્રમાં પોતાની જે અલગ અલગ માંગો છે તેની રજૂઆત કરી છે ખાસ તો શિક્ષકોની મુખ્ય માંગ જે બદલીની માંગ છે તેને લઈને રજૂઆત કરવામાં આવી છે અમારી અરસપરસ બાબતમાં રજૂઆત છે કે એકત્રીસ ની સ્થિતિ જયારે અરજી કરવામાં આવે છે તેના જે ઓર્ડર હોય એ વેકેશન દરમિયાન જ રિલીઝ કરી દેવામાં આવતા હોય છે પણ આ વખતે ઘણું બધું મોડું થઈ ગયું છે અને વેકેશન લગભગ ખુલવામાં અઠવાડિયું જ બાકી છે તો જો આ અમના ઓર્ડર ઇસ્યુ કરી દેવામાં આવે તો અમે અમારા વતન તરફ જઈ શકીએ અને આ જે અમારી રજૂઆત છે અરસપરસમાં એમાં કોઈ મેકઅપનો પ્રશ્ન પણ નડતો નથી ના કોઈને કોઈ કોઈપણ પ્રકારની તકલીફ પડતી બાળકના શિક્ષણને પણ કોઈ તકલીફ પડતી નથી આ શિક્ષક ત્યાં જાય અને પેલો શિક્ષક અહીંયા આવે એ રીતની અમારે રજૂઆત છે આ અગાઉ પણ અમે રજૂઆત કરેલી છે તો અમને નમ્ર વિનંતી છે શિક્ષણ વિભાગને કે અમારે જે પ્રાથમિક જે જે અરજીઓ છે એના જે ઓર્ડર કરી દેવામાં આવે જેના કારણે અમે હાજર થઈ શકીએ નવી જગ્યા પર અને પોતાનું શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ ચાલુ રાખી શકીએ શું અપેક્ષા સરકાર પાસેથી રાખો છો આગામી દિવસોમાં અમે જો અમારી માગણી સંતોષાય નહીં તો અમે આગળ રજૂઆત કરતા રહીશું અમારા શિક્ષક સંઘની અંદર કે પછી જે કચેરી છે તરફ તમારે રજૂઆત ચાલુ રાખ્યું અમારે શિક્ષણ કાર્ય પણ ચાલુ રાખીશું પણ અમારી નમ્ર અરજ એ છે અમારી લાગણી અને માંગણી એ છે કે મારે ઓર્ડર કરી દેવામાં અમે અમારા રાબીતા મુજબ અમારે કાર્ય કાર્યકાર્ય કરતા જઈએ છીએ કરવાના જ છીએ મારું નામ સંકેત ભોજક છે આ પહેલા અમે નિયામક કચેરીમાં સચિવ સચિવાલયમાં તથા શિક્ષણ મંત્રીને રજૂઆત કરેલ છે અને ગયા અઠવાડિયે કરેલી છે

બદલીની માંગ તેઓ કરી રહ્યા હતા આ બદલીના ઓર્ડર જલ્દીથી આપવામાં આવે તો આ શિક્ષકો જ્યાં તેમની બદલી થવાની છે ત્યાં સમયસર પહોંચી શકે પરંતુ તેવું થતું નથી જો આ સમયસર બદલી કરવામાં આવે તો શિક્ષણ શિક્ષકોની સાથે સાથે બાળકોના અભ્યાસમાં પણ કોઈ પ્રકારનો વિક્ષેપ ન પડે ત્યારે તેઓ ઝડપી બદલીની માંગ કરવા માટેનું આ જે પત્ર છે તે શિક્ષણ મંત્રીને લખ્યો છે સાથે સાથે પ્રાથમિક શિક્ષણ નિયામક અને સચિવને પણ તેમણે આવે આવેદન આપ્યું છે નોંધીય છે કે ઘણા સમયથી આ આ જે માંગ છે તે શિક્ષકો દ્વારા કરવામાં આવી છે ગત અઠવાડિયે તે પહેલાં પણ ઘણીવાર આવા પ્રકારની માંગો સાથે જે શિક્ષકો છે તે જીવરાજ મહેતા ભવન ખાતે પહોંચતા હતા ફરીવાર આજે પહોંચ્યા અને તેમણે પોતાની જે માંગો છે તેની રજૂઆત કરતું પત્ર જે છે તે પ્રાથમિક શિક્ષણ નિયામક સાથે સાથે સચિવને આ આવેદન આપ્યું આ ઉપરાંત મંત્રીને પણ શિક્ષકોએ આવેદનપત્ર લખ્યો છે આ ઉપરાંત શિક્ષણમાં આજે શિક્ષકો એકઠા થયા છે તેમણે પોતાની માંગ માંગતાની સાથે રજૂઆત કરી છે કે જો આ બદલીના ઓર્ડર જલ્દીથી આપવામાં આવે તો બાળકોના એડમિશનની પ્રક્રિયાનો પ્રશ્નનું પર નિરાકરણ આવી શકે સાથે પરસ્પર જે કૌટુંબિક સમસ્યાઓ શિક્ષકોને થતી હોય છે જેનો પણ ઝડપી નિર્ણય કરવાની તેઓએ રજૂઆત કરી છે સાથે શિક્ષણમાં જો જલ્દી ઓર્ડર આપવામાં આવે તો શિક્ષણમાં કોઈ પણ પ્રકારનો વિક્ષેપ પડતો નથી શાળાના મહેકમમાં પણ અસર થતી નથી વેકેશન પૂર્ણ થયેલા થતા પહેલા જો બદલીના ઓર્ડર ઝડપથી કરવામાં આવે તો જે છે તે સરળતા રહેતી હોય છે શિક્ષકોને તે માટે આ બદલીના ઓર્ડર ઝડપથી કરવામાં આવે તેવી માન શિક્ષકો કરી રહ્યા છે